ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાતી વિષયમાં આપણે છંદ ચાલુ કર્યા છે અને આગળ આપણે ચાર ભાગ જોઈ ગયા છીએ. હવે નિયમ આપણે જે ચાલુ જ છે તો આગળ નિયમમાં જોશું. હવે ગણ રચના, તો ગણ કોને કહેવાય એ અહીંયા બતાવશું. તો લઘુ ગુરુ અક્ષરના બનેલા જૂથને ગણ કહે છે. લઘુ અને ગુરુ જે અક્ષર હોય છે એનું જૂથ બનાવેલું હોય એને ગણ કહે છે. તો આવા આઠ ગણ હોય છે, એક ગણ નથી હોતો મિત્રો. કેટલા હોય છે? તો કે આઠ ગણ. તો આ આઠ ગણ છે એ ઝડપથી યાદ રહેતા નથી, એક એક અક્ષરવાળા હોય છે. એટલે એ ગણને યાદ રાખવા માટે એક સૂત્ર બનાવેલું છે. ગણિતમાં કેમ તમારે સૂત્ર આવતા હોય છે, તો સૂત્ર યાદ રાખો તો દાખલો તમને ઝડપથી આવડી જાય. એવી જ રીતે આની અંદર પણ આ સૂત્ર છે એ તમને આવડશે, તો આખું જે ગણ રચના છે એ તમને મગજમાં બેસી જશે. ય મા તા રા જ બા નો એમ છૂટા છૂટા એક એક અક્ષર છે મિત્રો. તો એક એક અક્ષર યાદ રાખવું હોય તો કોઈ પણને મુશ્કેલી પડે, તમને એ પડે, અમને એ પડે, બરાબર. તો એ ગણને યાદ રાખવા માટે તમે એક એક અક્ષર છે ના બોલી શકો, પણ એને ઝડપથી યાદ રાખવા માટે બોલી જવાનું કે યમ તારા જ ભાનસ લગા. એક અક્ષર યાદ રાખશો તો ન રહીએ, એટલે હું જે રીતે બોલું છું એ રીતે તમે બોલશો તો આવડી જશે. કે યમ તારા જ ભાન સલગા, યમ તારા જ ભાન સલગા. આ સૂત્ર આવડી જશે ને એટલે તમને આગળનો જે કોઠો છે એ બરાબર યાદ રહી જશે. હવે કોઠો જોશું મિત્રો આપણે. તો મિત્રો મેં તમને આગળ સૂત્ર આપ્યું કે યમ તારા જ ભાનસ લગા, બરાબર. હું કેટલી વાર બોલી ગઈ છું હવે તો તમને આવડી જ ગયું હશે. તો હવે એ સૂત્ર ક્યાંથી મળ્યું અથવા તો કઈ રીતે થાય છે એ આ કોઠા દ્વારા સમજીશું. તો ઉપર પહેલો ક્રમ આપ્યો છે તમને, બરાબર. અને આ ગણ છે, બીજું ખાનું છે, ગણનું છે, પછી લઘુ ગુરુનું બંધારણ છે, અને ત્રીજું ઉદાહરણ છે અને એના ચિહ્નો છે. તો પહેલો ગણ છે સૂત્રમાં આવતો હતો કે ય, તો આ ય ગણ આવ્યો એના ઉપરથી શબ્દ છે ય માતા. આ શબ્દ તમને ન યાદ રહે એટલા માટે સમજાઈ જશે તમને હું કહું છું. ય માતા, એનો ય એકલો જ પહેલો લીધો છે એટલે તમને ઝડપથી યાદ રહી જાય. પછી શબ્દ છે ઉદાહરણ રૂપે જસોદા, અને અહીંયા આપ્યું છે ચિહ્ન લઘુ ગુરુનું. એટલે એ ન ખ્યાલ આવ્યો હોય તો હું તમને કહું કે આ જસોદાનું લઈએ તો ય છે એ લઘુ અક્ષર છે મિત્રો, એટલે લઘુની એ નિશાની બતાવી યુ આકારની, બરાબર. પછી મા તો એ ગુરુ અક્ષર છે, મેં તમને આગળ નિયમ બતાવ્યા એ પ્રમાણે કાનો માત્રો લાગેલો હોય તો એ ગુરુ થાય, બરાબર. તો મા અને તા બંને ગુરુ છે એટલે બંને, અને આડી લીટી કરી એટલે ગુરુ અક્ષર થયા. એ જ રીતે જસોદામાં પણ જોશો તો કે જસોદામાં જ લઘુ છે, પછી ના બે ગુરુ છે એટલે આડી લીટી. એટલે આ તો આનું આ જ ઉદાહરણ છે પણ તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર. એ જ રીતે બીજો ગણ લઈશું આપણે મ ગણ. તો મા તારા, મા તારા, બરાબર. તો એનો મા છે એ આપણે સૂત્રમાં પહેલો લીધો છે અને એના ઉપરથી મ ગણ. તો આકાંક્ષા, તો હવે શું છે આમાં, આ ગુરુ થઈ ગયો મા, પછી તાએ ગુરુ છે કાનાવાળા છે, રાએ ગુરુ છે ત્રણેય ગુરુ, એટલે ત્રણેયની નિશાની શું કરી આપણે આડો લીટો કર્યો, બરાબર. એ જ રીતે ત્રીજો ગણ છે ત, તો તા રા જ અને ઉદાહરણ છે આકાશ. તો એમાં શું કર્યું કે પહેલો અક્ષર તા છે, અહીંયા જોશો તમે તો તા શું છે, તો કે ગુરુ છે, તા
गुरु थयो। रा शू छे तो के गुरु थयो। ज शू छे तो के लघु थयो। एज रीते आकाश में पण जोशो के बे गुरु छे ने छेलो लघु छे तो निशानी पण आपणे एवी रीते करी। एज रीते र गण चोथो तो राज भा अने मानवी तो एमां पण शू थशे रा ने कान लाग्यो छे एटले गुरु એટલે ગુરુને નિશાની કરી જ લઘુ એટલે લઘુ કર્યો ભા ગુરુ છે તો ગુરુને નિશાની કરી એટલે આડો લીટો કર્યો છે એ જ રીતે પાંચમો ગણ જ તો જ ભાન અને સદૈવ બરાબર તો જ લઘુ એટલે લઘુની નિશાની આવી ભા ગુરુ તો ગુરુની નિશાની આવી ન લઘુ તો લઘુની નિશાની આવી એવી રીતે એ જ રીતે છઠ્ઠો ગણ ભ તો ભા ન સ વૈભવ બરાબર તો ભા એ ગુરુ છે ન લઘુ છે એટલે લઘુની નિશાની અને સ છે એ પણ લઘુની નિશાની છે એટલે યુ યુ કર્યો આપણે અહીંયા બરાબર એ જ રીતે સાતમો ગણ તો સાતમા ગણમાં શું છે કે ન છે તો ન સ લ ત્રણેય લઘુ એટલે ત્રણેય લઘુ કર્યા મી નીટ અહીં રસોઈ કરેલી છે મિત્રો તમને એમ થશે કે આ બેમાં તો રસોઈ કરેલી છે પણ રસોઈવાળા અક્ષર શેમાં લેવાના છે લઘુમાં લેવાના છે મેં તમને સમજાવ્યું છે કોઈ પણ અક્ષરને રસોઈ કરેલી હોય તો એ લઘુમાં ગણાય બરાબર એટલે ત્રણેય લઘુ બતાવે એ જ રીતે આઠમો ગણ જોશું અહીં આઠમા ગણમાં શું છે કે સ બરાબર સ લ ગા અને વ લ ભો સ લઘુ એટલે અહીંયા લઘુ બતાવ્યો લ લઘુ તો લઘુ અને ગા ગુરુ છે બરાબર એ જ રીતે ગરબામાં પણ તમને ખબર પડે કે પહેલાં બે લઘુ છે અને એના પછીનું ગુરુ છે અને છેલ્લે તમને બતાવ્યું છે લઘુ ગુરુ એટલે બંધારણ એક એક છંદનું આવતું જશે ને ત્યારે તમને એમાં છેલ્લે લ ગા એવું લખેલું હશે એવું આવતું જશે બંધારણમાં એટલે લઘુ ગુરુ એમ પણ થાય એમ ક્યારેક ગા ગા એટલે બે ગુરુ એવું પણ થશે તો સૂત્રમાં પણ શું હતું કે યમ તારા જો ભાન સલગા હું મોઢે જ બોલું છું જો મિત્રો એટલે તમને મોઢે કરી જ લેવું પડશે કે યમ તારા જો ભાન સલગા છેલ્લે લગાડ્યું ને લ ગા એટલે લઘુ અને ગુરુ એવી રીતે તો આ એક એક અક્ષર છે કે ય મન તન ર ને ન ને એવું ન યાદ રહે એટલે એને યાદ રાખવા માટે સૂત્ર શું બનાવ્યું તો કે ય મા એટલે અહીંયાના જે પહેલા ઉદાહરણ બંધારણના પહેલા અક્ષર છે ને એ લીધા છે ય મા તા રા જો મા ન સ અને પછી લ ગા એટલે લઘુ અને ગુરુ આટલો કોઠો યાદ કરી લેજો એટલે પછી આગળ આવડતું જશે પછી હવે આપણે પ્રકાર છે એ જોશું બરાબર અસ્તુ મિત્રો આટલું પાકું કરી લેજો